હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું હળદરવાળું દૂધ આ દૂધ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને હળદરવાળું દૂધ પીવાથી શરદી અને ઉધરસમાં રાહત રહે છે તો ચાલો આપણે જોઈ લઈએ હળદરવાળા દૂધની રેસિપી હળદરવાળું દૂધ બનાવવા માટે મેં એક ગ્લાસ જેટલું દૂધ લીધું છે તો તેને ગરમ કરવા માટે મૂકીશું દૂધ ઉફાળું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી હજમો અને અડધી ચમચી હળદર ઉમેરીશું જો તમે દૂધનું પ્રમાણ થોડું વધારો તો તમારે હળદરનું પ્રમાણ પણ થોડું વધારવાનું સાથે જ આપણે એક નાનો ટુકડો તજ ઉમેરીશું સાથે જ એક નંગ ઇલાયચી ઇલાયચીનો ટેસ્ટ આ દૂધમાં ખૂબ જ સરસ લાગે છે બે થી ત્રણ નંગ લવિંગ ત્રણથી ચાર નંગ આખા મરી ઉમેરીશું મરીને તમે અટકચરા ક્રસ કરીને પણ ઉમેરી શકો છો સાથે જ આપણે તેમાં એક ચમચી ખાંડ અને અડધી ચમચી ચાનો મસાલો ઉમેરીશું તમે ખાંડની જગ્યાએ સાકર પણ ઉમેરી શકો છો આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ત્રણથી ચાર મિનિટ દૂધને ઉકાળી લઈશું વચ્ચે વચ્ચે દૂધને આ રીતે હલાવતા રહીશું આ દૂધમાં આપણે હજમો તજ અને લવિંગ ઉમેર્યા છે એટલે શરદી ઉધરસ અને કફ થતો અટકાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમે જોઈ શકો છો આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને ગાળી લઈશું આ દૂધમાં તમે એક ઇંચ જેટલું આદુને છીનીને પણ ઉમેરી શકો છો પણ આદુ ઉમેરવાથી દૂધ કોઈક વખત ફાટી જતું હોય છે એટલે મેં અહીં ચાનો મસાલો ઉમેર્યો છે આપણું હળદરવાળું દૂધ પીવા માટે તૈયાર છે તો આ દૂધને આપણે સર્વ કરી લઈએ આ દૂધને ખાસ ગરમ ગરમ હોય ત્યારે જ પીવાનું અને જમ્યા પછી રાત્રે હળદરવાળું દૂધ પીવું એ શરીર માટે ખૂબ જ સારું છે તમે પણ આ રીતે હળદરવાળું દૂધ એક વખત જરૂરથી બનાવજો અને ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો